નમસ્કાર મિત્રો એપિસોડમાં હું ધર્મેન્દ્ર કરનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું આપ સર્વો સ્વાગત છે હેલો हाय फ्रेंड्स ओके हेलो चलो अपने आपड़ काम शुरू करिए। हाय टू ऑल નમસ્કાર મિત્રો આજના આ લેક્ચરમાં હું ધર્મેન્દ્ર કનાલ આપનું સ્વાગત કરું છું અહીંયા હું કોશિશ કરું છું કે ભાઈ એક જ મિનિટ આપનો સમય લઈ રહ્યો છું ઓકે ચાલો પેલામાં બતાતું નહોતું એટલે આવું છે એ કર્યું છે આ પીડીએફ મને એમ છે કે હવે તમને બરાબર બતાશે રાઈટ

તો બહુ બહુ બહાદુરીની વાત એમાં એવું કંઈ નથી એટલે હુશ આવું જોઈએ પણ હુશનો સ્લેંગ વર્ડ સ્લેંગ વર્ડ મીન્સ પર્ટિક્યુલરલી નોટ ઇન રેગ્યુલર ઇંગ્લિશ પણ સ્લેંગ વર્ડ એટલે આમ જોઈએ ને તો તળપદો શબ્દ છે હુશ છે કેવાય હુશ મીન્સ ચૂપ સ્લેંગ છે સ્લેંગ કાર્ડમાં મેં જોયું હુશ એટલે ચૂપ બાળક સુઈ રહ્યું છે તો અહીંયા લાગુ પડે છે એ પેલામાં કયો જવાબ આવશે એ હુશ મીન્સ ચૂપ રહેવું બરાબર છે હુશ એટલે કે ચૂપ રહેવું બરાબર બાકી હેલો હુર્રા અને બ્રેવો ન આવી શકે ત્યાર પછી બીજો ઓપ્શન આવશે એઇડ્સ ઇઝ એઇડ્સ ઇઝ ટેરિબલ ડિઝીઝ તો એઇડ્સ છે એ ભયંકર રોગ છે બરાબર છે બટ આઈ ડોન્ટ થિંક પીપલ હુ સફર ફ્રોમ ઇટ શુડ બી ખાલી જગ્યા એઇડ્સ ભયંકર રોગ તો છે જ તે બરાબર પણ એનો મતલબ ક્યાંય એવો નથી થતો હું એવું નથી માનતો કે જે એનાથી પીડાય છે એમને આમ કરવું જોઈએ એ એપ્રિહેન્ડેડ બી સી ડી ચાલો થોડું અઘરું છે કોઈને આવડે છે જવાબ બીજાનો જવાબ કોઈને આવડે છે ડુ નો ધ આન્સર ઓફ સેકન્ડ ક્વેશ્ચન બીજાનો જવાબ કોઈને આવડે છે એઈડ્સ ઇઝ ટેરિબલ એઇડ્સ નામનો રોગ છે એ ભયંકર રોગ છે પણ મને એવું નથી લાગતું કે એનાથી જે વ્યક્તિ પીડાતો એને ખાલી જગ્યા કરવો જોઈએ એપ્રિહેન્ડેડ સ્ટિગ્મેટાઇઝ ડિફાઈડ એબોલિસ્ડ મોટા ભાગના આમાં જવાબ ખોટો પસંદ કરે છે છતાં તમને આવડતું હોય તો કયો વોટ ઇઝ યોર આન્સર ઇન સેકન્ડ ક્વેશ્ચન બીજામાં જવાબ શું છે આવડે છે કોઈને

એટલે નાબૂદ કરવા તો આપણે એઇડ્સ વાળા વ્યક્તિને નાબૂદ કરવાનો ક્યાં કોઈ પ્રશ્ન આવે છે અને સ્ટિગ્મેટાઇઝ્ડ કરવા સ્ટિગ્મેટાઇઝ એટલે કલંકિત કરવા આરોપિત કરવા તો એઇડ્સ કાંઈ કોઈ ખરાબ કામ કર્યા હોય એ જ વ્યક્તિને થાય એવું જરૂરી નથી એટલે સાચો ઓપ્શન બી આવશે સ્ટિગ્મેટાઇઝ સ્ટિગ્મેટાઇઝ બરાબર એનો અર્થ શું થશે તો અહીંયા લખ્યું છે સ્ટિગ્મેટાઇઝ મીન્સ ટુ સ્ટિગ્મેટાઇઝ સમવન ઇઝ ટુ એક્યુઝ કોઈ કોઈ ઉપર આરોપ જો આ આ ભાઈ છે છે એ શું કરી રહ્યા તો એનો અર્થ શું થશે સ્ટીગમેટાઇઝ નો કોઈ ઉપર કલંક મૂકવું તો એટલે અહિયાં બે માં જવાબ છે એ મિત્રો શું આવશે આન્સર ઇઝ બી સ્ટીગમેટાઇઝ ન સમજાય તો પૂછજો રાઇટ આન્સર બરાબર કે કોઈને કલંકિત કરવા બે નહીં આવે ડી એટલે એબોલિસ્ટ નાબૂદ કરવા હવે દર્દીને નાબૂદ કરવાનો તો કોઈ પ્રશ્ન ફ્રેન્ડ્સ ક્યાં આવે છે ત્રણ ફિલ ઇન ધ બ્લેન્ક કુડ યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર આઈ એમ રિયલી ખાલી જગ્યા વેન આઈ સે કુડયુ બ્રિંગ મી અસ ઓફ વોટર આઈ એમ રિયલી ફની આઈ એમ રિયલી બોરિંગ આઈ એમ રિયલી એક્સાઈડ ઓર આઈ એમ રિયલી થર્સ્ટી

તો કે ભાઈ થર્સ્ટી છે હમ તો શું આવશે થર્સ્ટી આવશે જવાબ પાણી માંગ્યું છે એટલે ત્રીજામાં જે જવાબ આવશે મિત્રો એ શું આવશે ડી થર્સ્ટી મીન્સ તરસ્યું બરાબર છે ત્રીજામાં ડી થર્સ્ટી યુ નો વેરી વેલ એ બધાને લગભગ ખબર હતી ચાલો અહીંયા ચોથાનો જવાબ જુઓ ચોથો સી ધ ક્વેશ્ચન નંબર ફોર ખાલી જગ્યા મેન વિલ નેવર સપોર્ટ અ રોંગ કોઝ ખાલી જગ્યા મેન વિલ નેવર સપોર્ટ અ રોંગ કોઝ એટલે આ પ્રકારનો માણસ હશે ને એ કોઈ દિવસ ખોટી બાબત નહીં કરે કેવા પ્રકારનો માણસ એ રાઇટફુલ બી W R I G H T રાઇટફુલ સી રાઇટિયસ એન્ડ ડી રાઇટિયસ W R I G H T E O U S એમાં બે ઓપ્શન પેલા કાઢી નાખવા હોય તો કયા કાઢી નાખશું

राइटीयस एवं राइटी मतलब राइटियस मींस अ पर्सन हूज रोमेंटिक इंडिपेन्डंट हिलेरियस थॉटफुल

જવાબ મને આપવો જોઈ પાંચમા નો જવાબ નવ્વા પોઈન્ટ નવ્વાણું ટકા વિદ્યાર્થી ખોટો લખે છે અહીંયા શબ્દ પકડવાનો છે તમારે પોલીસ અને પોલીસના આધારે જવાબ શું આપશો ચોથામાં સી રાઈટીએસ ઇઝ ધ રાઈટ આન્સર પાંચમા જવાબ તમને શું લાગે છે કયો જોઈએ ચાલો એડવાન્સ હું પૂછી લઉં છું પાંચમા જવાબ કોને આવડે ચાલો જો પોલીસ છે છતાં પણ પાંચમામાં લોકો છે એ બહુ ભૂલ કરે છે મેહુલભાઈ શાહ સેઝ બી ધેટ ઇઝ પરસેક્યુટેડ એન્ડ વોટ ઇઝ ધ રાઈટ આન્સર પરસેક્યુટેડ પરસિક્યુડ સી પ્રોસિક્યુટેડ એન્ડ ડી પરસ્યુ મેહુલ શાહ ઓસ્ટના પાંચમા છે બી કઈ છે તો અર્થ જણાવો ચાલો પરસેક્યુટેડ નો અર્થ ઓકે અહિયાં પેલું પર છે એનો તો કોઈ અર્થ જ નથી થતો સાંભળો પાંચમા માં અર્થ તો કઈ થતો જ નથી બીજું ત્રીજું અને ચોથું ત્રણેય મિનિંગ છે હવે પ્રોસિક્યુટેડ સાઈડમાં મૂકીએ પ્રોસિક્યુટેડ તો કોણ આવે પ્રોસિક્યુટ કરવું તો અદાલતમાં આવે પોલીસનું કામ પ્રોસિક્યુટ કરવાનું નથી અને છતાં પોલીસ સાથે બધા પ્રોસિક્યુટ જોડી દે અને સી એટલા માટે બધા જોડી દે છે કારણ કે સી ખબર છે બી ખબર નથી ડી પરસ્યુ એટલે સમજાવવાના અર્થમાં છે પરસ્યુએટ અહીંયા પરસ્યુકેટેડ હવે બી જુઓ બી નો અર્થ શું થાય છે પરસ્યુકેટ પોલીસ જે પકડે છે કેદીને એને પરસ્યુકેટ કહેવાય છે અત્યાચાર કરવો એમ પણ થર્ડ ડિગ્રી ઉપર પોલીસ તો લે જ તે તો એ અર્થમાં અહીંયા પરસ્યુકેટેડ છે તો જવાબ આવશે બી પ્રોસિક્યુટ કોઈ દી આવે પરસ્યુ પોલીસ નું કામ સમજાવવાનું નથી કારણ કે પેલા માણસે સિક્રેટ રિવીલ ન કર્યું જે રહસ્ય હતું એ ન કીધું તો પોલીસ તો થર્ડ ડિગ્રી જ કરે ને અને થર્ડ માં ક્યુ પણ ના આવે મતલબ પાંચમા નો જવાબ છે એ યાદ રાખજો આ શબ્દ ક્યાંક લખી લેજો નોંધપોથીમાં ભાઈઓ અને બહેનો પાંચમા માં આવશે બી પરસિક્યુટેડ અચ્છા છઠ્ઠું જુઓ ફિલ ઇન ધ ગેપ સિમ્પથી સિમ્પથી એટલે કોઈ પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ વર્ચ્યુ સદગુણ છે તો ક્રુઅલ્ટી કોઈ પ્રત્યે છે એ ઘાતકી વલણ રાખવું એ શું છે ઇફ સિમ્પથી ઇઝ અ વર્ચ્યુ ધેન વોટ ઇઝ ક્રુઅલ્ટી ધેટ ઇઝ ધ ક્વેશ્ચન આમ જોઈએ તો રીઝનિંગ જેવો ક્વેશ્ચન છે આ ફિલ ઇન ધ ગ્લેપ ગેપ ઇફ સિમ્પથી ઇઝ અ વર્ચ્યુ ધેન વોટ ઇઝ ક્રુઅલ્ટી ક્રુઅલ્ટી આમાંથી શું કહેવાય વાઇસ કહેવાય કાઇન્ડનેસ એટલે કે દયા કહેવાય ઇમોશન એક પ્રકારની લાગણી કહેવાય કે એનિમોસિટી એટલે એક પ્રકારની દુશ્મનાવટ કહેવાય ક્રુઅલ્ટી શું કહેવાય જો સિમ્પથી વર્ચુ કહેવાતી હોય સહાનુભૂતિ સદગુણ કહેવાતી હોય તો ક્રુઅલ્ટી એટલે ખાતકીપણું છે એ શું કહેવાય સાવ સહેલું કરી દીધું ચાલો હવે જવાબ આપી દો છઠ્ઠાનો ક્રુઅલ્ટી શું કહેવાશે ક્રુઅલ્ટી શું કહેવાશે ક્રુઅલ્ટી ઇઝ અ વાઇસ ક્રુઅલ્ટી છે એક પ્રકારનો દુર્ગુણ છે વાઇસ મીન્સ સી બેડ ઓર ઇમોરલ બિહેવિયર અહીંયા જોઈ લો વાઇસ માટે શું કહ્યું છે બેડ ઓર ઇમોરલ બિહેવિયર ઓર હેબિટ્સ અ મોરલ ફ્લો ઓર વીકનેસ અ માઇનર બેડ હેબિટ તો અહીંયા એના માટે વાઇસ છે એ વપરાયું છે રાઈટ તો અહીંયા છઠ્ઠામાં જવાબ આવશે એ

વોટ ઇઝ ધ આન્સર ઓફ સેવન એક વાર આવી ગયેલું છે ફટાફટ જવાબ ચાલો નો જવાબ આપો વોટ આન્સર ઓફ સેવન સાતમા નો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો ચાલો વોટ ઇઝ ધ આન્સર ઓફ સેવન ઇફ આઈ આસ્ક ફોર અ ગ્લાસ ઓફ વોટર ઇઝ ધ કન્ડિશન ઓફ માય બોડી આઈ એમ રિયલી વોટ ફની બોરિંગ એક્સાઇટેડ ઓર થર્સ્ટી

ફોગ એટલે ધુમ્મસ તો ધુમ્મસ કોને અસર કરે વિઝિબિલિટી મતલબ ધુમ્મસમાં દેખાય નહીં દેખાવાને અસર કરે એમ એડ્સ કોને અસર કરે હેલ્થને રેઝિસ્ટન્સને વાયરસને કે ડેથને પરિવાર વાર ફોગથી વિઝિબિલિટી જોખમાય એટલે કે ધુમ્મસ હોય ત્યારે દેખાય નહીં એમ એડ્સમાં શું થાય એડ્સ કોને જોખમ કરે હેલ્થને રેઝિસ્ટન્સને વાયરસને કે ડેથને તો પહેલા તો આમાં જેના અર્થ ન આવડતા હોય એ પડે તો શું આવશે ચાલો તો એમાં જોઈએ આપણે એક એક ફોટો જોઈએ રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સ એટલે શું થશે તો કે રેઝિસ્ટન્સ મતલબ રોગ પ્રતિકારક શક્તિ અવરોધ રેઝિસ્ટન્સ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને તો આવડતું જ હોય અવરોધ રેઝિસ્ટન્સ અવરોધ તો રેઝિસ્ટન્સ એટલે અવરોધ જવાબ આવશે બી અવરોધ છે ને રોગને અવરોધવાની શરીરની શક્તિને એડ જવાબ આવશે બી બી જવાબ આવશે ખબર હતી ઓકે નાઇન ફીલ ઇન ધ ગેપ ફ્લાવર બર્ડ માંથી બને બર્ડ મતલબ કળી બીયુડી બર્ડ બી ડી બર્ડ નથી બર્ડ કળીમાંથી ફ્લાવર બને તો પ્લાન્ટ શેમાંથી બને

ડેન્સિટી એટલે ઘનતા અને વોલ્યુમ એટલે કદ બહુ સહેલો ઓપ્શન હતો આમાં કંઈ બીજું આવે આવે એવું છે જ નહીં એટલે દસમાનો જવાબ તો બહુ સહેલો હતો કે એક તો પાણી મુશળધાર પડે અને પછી ધસમસતું આવે તો આ પરિસ્થિતિ સર્જાય બરાબર કે જમીનનું ધોવાણ થાય સો રાઈટ આન્સર ઇઝ ટેન સોરી બી ફોલિંગ એન્ડ રશિંગ બી ઇઝ ધ રાઈટ આન્સર મેહુલભાઈ સે ઇઝ બી એન્ડ ધેટ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે

તો ચાઇલ્ડ ડીશ અને ચાઇલ્ડ આ ઉદાહરણ જો ચાઇલ્ડ એન્ડ ચાઇલ્ડ લાઈક આર ડિફરન્ટ હાઉ એપીજે અબ્દુલ કલામ વોઝ ફેમસ ફોર હિસ ખાલી જગ્યા સિમ્પલિસિટી એપુ એપીજે અબ્દુલ કલામ બાળ સહજ સરળ હતા તો એમાં ચાઇલ્ડ આવે કે ચાઇલ્ડ લાઈક આવે તો યાદ રાખો મિત્રો બહુ અગત્યનો પ્રશ્ન છે અને પૂછાય છે ચાઇલ્ડિશ એ નકારાત્મક વિશેષણ છે અને ચાઇલ્ડ એ હકારાત્મક વિશેષણ છે બેનું ગુજરાતી કરી આપું ચાઇલ્ડિશ નું ગુજરાતી થશે બાલિશ અને ચાઇલ્ડ લાઈક નું થશે બાળ સહજ તો ચાઇલ્ડ લાઈક એ પોઝિટિવ છે ને અહીંયા એપીજે અબ્દુલ કલામ ની સિમ્પ્લિસિટી ચાઇલ્ડ લાઈક હતી ચાઇલ્ડિશ નો અહીંયા જો બીજું લખ્યું તમે એ ઇઝ નોટોરીયસ આ માણસ કુખ્યાત છે ફોર ઈઝ ખાલી જગ્યાએ એટિટ્યૂડ ઓફ મોકિંગ અધર્સ બીજા પ્રત્યે મશ્કરી કરવાનો એનો એટિટ્યૂડ કેવો છે તો ચાઇલ્ડ લાઇક નથી ચાઇલ્ડ ડિશ છે નકારાત્મકમાં હંમેશા ચાઇલ્ડ આવે અને હકારાત્મક હોય તો ચાઇલ્ડ લાઇક આવે ઓકે તો અહીંયા એવરીબડી લાઇક સી ખાલી જગ્યા સિમ્પલિસિટી અહીંયા સિમ્પ્લિસિટી ગમે એવી બાબત છે એટલે હકારાત્મક આવશે લગિયારમામાં ચાઇલ્ડ લાઇક આવશે મતલબ કે સી આવશે કારણ કે અહીંયા હકારાત્મક વાત છે બધાને ગમે છે

બધા અર્થ પણ નહીં ખબર હોય ને તોય જવાબ આવડવાનો ચાલો બારમાનો જવાબ બે નો ખાસ જવાબ આપે અને બેનો કીધું એટલે બધાને આવડી જાવ ચાલો બારમાનો જવાબ તમારો શું છે તો ક્લોરીન ઇઝ યુઝ પટેલ આશા સેઝ બીપી સલ્ફર ઇઝ યુઝ ઇન વલ્કેલાઇઝેશન એન્ડ ક્લોરીન ઇઝ યુઝ ઇન બ્લીચિંગ વોટ પટેલ આશા બેન વેધર ઇઝ રાઇટ ઓર રોંગ ચાલો કહેવાય શું લાગે છે આપ સર્વોને

તો એની સામે શું આવશે આમ ગુજરાતીમાં તો આવડી જ ગયું નિરાશા તો નિરાશા ઇટ ઇઝ એ સેડ બી સી અને ડી ગુજરાતી કરો તો પણ આવડી જાય સાવ સહેલું તેરમું પણ પ્રમાણમાં બીજા કરતા સહેલું છે અહીંયા સેડ દુખી થવું પેઇન પીડાવવું ક્રાય રડવું શું આવશે જવાબ કે આમાંથી એક પણ નહીં કે બી ડિસ્પેર વોટ ડઝ ઇટ મીન

શેડ કોના સામે આવશે અર્પિતાબેન ઈફ આમ હોત તો આવત હેપી હોત તો સેડ આવત અર્પિતાબેન પટેલ આશાબેન સે ડિસ્પેર ધેટ ઇઝ રાઇટ અશ્વિનીબેન સે ઇઝ બી રાઈટ પરમાર કલ્પેશભાઈ સે ઇઝ બી રાઇટ ફેનાલીબેન સે ઇઝ એ વાય એ એ ઇઝ સેડ એ ના આવે એ શું કામ ના આવે એ ચોખવટ કરી જો એ ક્યારે આવે

અને કોઈ બાર ગામ જતું હોય આ સમુદ્રમાં તો એને શું કહેવાય હેપી બોન વોયેજ શું કહેવાય હેપી બોન વોયેજ શું કહેવાય ફરીવાર હેપી બોન વોયેજ એટલે આપની સમુદ્રિક મુસાફરી શુભ રહે હેપી જર્ની એવું કોને કહીએ છીએ જે ટ્રાવેલિંગ કરતા હોય એને પણ સમુદ્રમાં જતા હોય ને કહેવાય હેપી બોન વોયેજ સો યર આન્સર ઇઝ સી ઇન ફોર્ટીન રાઈટ ચૌદમાં આવશે સી ઓલમોસ્ટ યુ ઓલ સે સી શિપ આવે સેલર શીપ માં હોય ટ્રાવેલર જર્ની માં હોય એમ ન કહી શકાય બસ માં હોય એટલે સમજો છો ટ્રાવેલર જર્ની કરે સેલર કરેલ કરે સમુદ્રી મુસાફરી ત્યાર પછી જુઓ ખાલી જગ્યા ધ બેબી ઇઝ અ સ્લીપ હવે પંદરમું બધાને આવડે પંદરમું બધાને આવડશે હા બોલો પંદર માં શું આવશે ફાસ્ટ ક્વિક વોટ વિલ આન્સર ઇન ક્વેશ્ચન એ હશ હશ ઓર સ્લેંગ સ્લેંગ મતલબ બેબી રહી છે બરાબર તો એમાં આવશે અને આવી પહેલો પ્રશ્ન ત્યાંથી ઓકે ફાઇન્ડ એપ્રોપ્રિયેટ ઓપ્શન ફોર ધ અંડરલાઇન્ડ પાર્ટ હી વોઝ રિયર્ડ બાય હિઝ અંકલ એન્ડ આન્ટ તો એના કાકા ને કાકી દ્વારા રિયર્ડ કરવામાં આવ્યો હતો રિયર્ડ મીન્સ વોટ ગ્રોન બાય પણ સ્પેલિંગ જુઓ બી બ્રોટ અપ સી બેકવ્યુડ ડી ગ્રુ અપ જો બ્રોટ અપ ને ગ્રુ અપ માં ફેર છે ગ્રુ અપ એટલે ટૂંકમાં વૃદ્ધિ થવી બેકવ્યુડ એટલે પીછે હટ થવી અને બ્રોટ અપ એટલે ઉછેર થવો રિયર્ડ બાય નું સમાનાર્થી તમારે શોધવાનું છે આ ગ્રોન બાય એ તો સ્પેલિંગ જ નથી સૌથી ખોટો જવાબ આનો એ છે એ તો કોઈ દિવસ નો આવે અચ્છા શું આવશે

મેથ પ્લાનેટ સોલાર સિસ્ટમ ઓર્બિટ ઓર પાથ or path પાથ લિટલ બિટ એમ્બિગ્યુઅસ પણ થોડું અઘરું પણ ખરું અને એમાં સોલાર સિસ્ટમ ઓર્બિટ ને પાથ ત્રણેય સાચા જવાબ લાગે છે સત્તરમાં શું આવશે ચાલો કારણ ત્રણેય જવાબ લગભગ સત્યતાની નજીક છે સત્તર એમ કરીને કરો બી સી નહીં લખો પ્લીઝ ટાઈપ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ હા બધા જ ક્વેશ્ચન તો ઓલ્ડ પેપરના ટી વિન દેશભાઈ આપણે આ ઓલ્ડ ક્વેશ્ચન બધા પૂરા થઈ જાય પછી તમને આખું વોકેફ કેમ શીખવું એ હું શીખવાડું એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ સી ઓર બિટ ઓર બિટ ઇઝ ધ રાઇટ આન્સર અર્થ છે ભ્રમણ કક્ષા ઓર એની અંદર અર્થ ફરતા હોય અને સર્કિટ છે એની અંદર કરંટ છે એ ફરતો હોય બરાબર છે સર્કિટમાં ઓકે એટીન હી કુડ નોટ ખાલી જગ્યા હિસ સન ટુ કન્ટિન્યુ હિઝ સ્ટડી એ ના દીકરાને ભણવાનું શરૂ રાખવા માટે શું ન કરી શક્યો એ પરસ્યુ એડ બી શક્યો અહીંયા ટૂંકમાં આવશે ક્રિયાપદ સાચા કયા તો આમાં બે સ્પેલિંગ સાચા છે અને બે તો આવે જ નહીં ડી ને બી તો આવે જ નહીં હવે પ્રશ્ન એ ને સી નો રહ્યો થોડો આ પણ અઘરો પ્રશ્ન છે કારણ કે બે સાચા જ છે

પણ અહીંયા એ ઓપ્શન નહીં આવે ડી ઓપ્શન આવશે એટલે ઓગણીસ માં એનો એક પ્રશ્ન છે આવશે ડી જોઈ લઈ ચાલો વીસ માં તરફ આવીએ ફિલ ઇન ધ ગેપ બિકોઝ ઓફ ઓક્સિજન ઓલમોસ્ટ એવરીથીંગ બર્ન

ંગ શું કરે છે તો કે આગને બુજાવવાનું કામ કરે છે સો વોટ ઇઝ ધ આન્સર આન્સર ઇઝ સી વીસમાં જવાબ આવશે સી એક્સટિંગવિશ ઠારી નાખવું બરાબર અહીં એકવીસમાં ઈ ફોગ અફેક્ટ વિઝિબિલિટી ધેન એડ અફેક્ટ વોટ

માં શું આવશે ઈ ફોગેક્ટ વિઝિબિલિટી ફોગ ના કારણે વિઝિબિલિટી જોવાના દ્રષ્ટિમાં અસર પડે એમ કારણે અસર પડે આવી ગયેલો સવાલ છે ફરીવાર જ પૂછું છું અફેક્ટ્સ એકવીસ માં સી વાયરસ ને અસર કરે કે વાયરસના લીધે અસર કરે પ્રવીણસિંહ બી ઇઝ ધ રાઈટ આન્સર રેઝિસ્ટન્સ અવરોધ ને અસર કરે અવરોધ મતલબ રોગ પ્રતિકારક શક્તિને અસર કરે ઇફ ઓરિગામી ઇઝ રિલેટેડ ટુ પેપર હાઉ ડઝ યુ રિલેટ ઇકેબાના વિથ ઓરિગામી એટલે શું પેપરમાંથી રમકડા બનાવવાની કળા તો ઇકેબાના શું વોટ ઇઝ ઇકેબાના ઇટ ઇઝ એન આર્ટ ઓફ ટ્રીઝ ઇટ ઇઝ એન આર્ટ ઓફ થિયેટર ઇટ ઇઝ એન આર્ટ ઓફ ફ્લાવર્સ એન્ડ ઇટ ઇઝ એન આર્ટ ઓફ ટેપેસ્ટ્રી ટેપેસ્ટ્રી એટલે એક પ્રકારનું ફેબ્રિક વર્ક છાપ કોઈ પણ કાપડ ઉપર સારી ભાત ઉપસાવીટ ઇઝ કોલ્ડ એ કાગળની કળા હોય તો હિયર ઇઝ ધ આન્સર ઇકેબાના ઇઝ હાઉ ટુ ડેકોરેટ અ ફ્લાવર ઇન અિફરન્ટ શેપ્સ તો ઈકેબાના શું છે તો ઇકેબાના છે એ ફૂલો ગોઠવવાની કળા છે એટલે બાવીસ માં જવાબ આવશે કિરીગામી શું છે વોટ ઇઝ કિરીગામી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓરિગામી એન્ડ કિરીગામી ઓરિગામી વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન ઓરિગામી એન્ડ કિરીગામી એ પછી ક્યારેક કહેજો ચાલો આ તો હોમવર્ક આપ્યું પણ એ તો જનરલ નોલેજનો પ્રશ્ન થઈ ગયો

ચોવીસ મુ છે એજ પચીસ મુ છે જો ચોવીસ અને પચીસ બે એક છે બ્રોટઅપ યસ એન્ડ રાઈટ આન્સ આન્સર ઈજ ચોવીસ અને પચ્ચીસ બે માટે ચોવીસ અને પચીસ બે માટે જવાબ થશે બી બ્રોટઅપ અચ્છા છવ્વીસ બ્રિજ એટલે કે પવન આવે તો સાયક્લોન એટલે કે વાવાઝોડું ઝોડું ફૂંકાય ડ્રીઝલ થાય તો શું થાય હવે ડ્રીઝલ અઘરો શબ્દ છે જો પવન આવે બ્રિજ તો વાવાઝોડું સાયક્લોન ફૂંકાય જો ડ્રીઝલ આવે તો અર્થક્વેક એટલે કે ભૂકંપ થાય સ્ટોર્મ સ્ટોર્મ વાવાઝોડું આવે ફ્લડ પૂર આવે મુશળધાર વરસાદ પડે ડ્રીઝલ શું કહેવાય એ આવડતું હોય તો છવ્વીસ માં નો જવાબ આવડે તો છવ્વીસ માં નો જવાબ આવડે ડ્રીઝલ અચ્છા ડ્રીઝલ જોવું પડે એટલે એક પ્રકારનું વાતાવરણ જો આવું વાતાવરણ થઈ જાય તો શું થાય આ પ્રકારનું વાતાવરણ થઈ જાય તો શું થાય અઘરું થોડું ફ્લડ પૂર ના આવે પણ ડાઉન પોર મુશળધાર વરસાદ થાય છવ્વીસમું જોજો ભાઈ ડ્રીઝલ ની અઘરા શબ્દો છે આ નોંધજો ક્યાંક એની સામે શું આવશે તો માં આવશે ડી ડાઉન મુશળધાર વરસાદ થાય ફિલ ઇન ધ ગેપ જો પ્રાણીઓના હોય તો ફોસીલ કહેવાય તો કોના હોય તો મમ્મી કહેવાય પ્રાણીઓના સાચવેલા અવશેષોને ફોસિલ્સ કહે છે તો કોના સાચવેલા અવશોને મમ્મી કહે છે ઇજિપ્તના હ્યુમન બિંગ્સના એનિમલ્સના કે માર્ટર્સના શહીદોના ચલો સત્યાવીસ માં શું જવાબ આવશે તમારો જો પ્રાણીઓના સાચવેલા અવશેષ હોય તો ફોસિલ્સ કહેવાય તો કોના સાચવેલા અવશેષ છે એ કહેવાય ધ રાઈટ આન્સર ઇઝ બી હ્યુમન બીંગ યસ મોટા ભાગના નો જવાબ કેવો છે તો કે સાચો છે સત્યાવીસ માં શું આવશે બી અઠ્યાવીસમો ખાલી જગ્યા યુઝ ફોર ડ્રાઇવિંગ નેલ્સ આમાંથી ખીલી ખોડવા માટે અથવા ખીલી ઘુસાડવા માટે શું વપરાય છે એ કાર કાર એટલે પેલી કાર એક પ્રકારનું મશીન છે પ્લેન એ પણ એક પ્રકારનું મશીન છે હેમર એ પણ એક પ્રકારનું સાધન છે અને બેલોઝ એ પણ એક પ્રકારનું સાધન છે ગુજરાતી એક એનું નહીં કરવું નહીં તો આવડી જશે પણ પછી બધા ચોખવટ કરું શું આવશે અઠ્યાવીસ માં કયો ખીલી ખોડવા માટે શું જોવું જોઈએ શું જવાબ આવશે કયો અઠ્યાવીસ માં ધ રાઈટ આન્સર ઇઝ સી હેમર હથોડી છે એ વપરાય અચ્છા હવે અહીંયા જોઈએ કાર એક પ્રકારનું મશીન છે કેવું મશીન આવે તો કે અહીંયા ડ્રાઇવિંગ લખ્યું છે એટલે કાર એવું નહીં કાર એટલે નાનકડું એક મશીન આવે ઈસ્ત્રી જેવું મશીન આવે એશિયમ વપરાય તો કે એ પાછું વપરાય છે સંચારમાં પ્લેન તો આવે જ નહીં હેમર એટલે હથોડી સો યોર રાઈટ આન્સર ઇઝ ટ્વેન્ટી એઇટ અ મેસન યુઝ ઇઝ ખાલી જગ્યા કડીઓ શું વાપરે ડ્રીલ જો કાણું પાડવા માટે આવે છે પ્લેન એક પ્રકારનું સંચારમાં આવતું મશીન કારને પ્લેન ટ્રોવેલ

આ ટ્રોવેલ છે બરાબર હવે તમને આવડી ગયું હોય એ ચુનાડું છે ચુનાડું કોણ વાપરે ચુનાડું મતલબ ટ્રોવેલ ઓગણત્રીસ માં જવાબ આવશે ઓગણત્રીસ માં જવાબ આવશે સી ઓગણત્રીસ માં જવાબ આવશે સી ટ્રોવેલ ટી આર ઓ ડબલ્યુ ઈ એલ સી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે હવે જુઓ ત્રીસમામાં છે ખાલી જગ્યા યુઝ ફોર ડ્રાઇવિંગ નેલ્સ આવી ગયું ત્રીસમામાં બધાને છે કે ત્રીસમામાં ખીલી ખોડવા માટે કયું સાધન વપરાય છે તો કે હેમર પોલીસ ડિપાર્ટમેન્ટ અરેસ્ટેડ સમ ખાલી જગ્યા એલિમેન્ટ્સ ફ્રોમ ધ સોસાયટી ડ્યુ ટુ રાયોટ રાયોટ એટલે એક પ્રકારની રમખાણ ફાટી નીકળવાના કારણે પોલીસે કેટલા ખાલી જગ્યાને અરેસ્ટેડ કર્યા એન સોશિયલ ને સોશિયાલિસ્ટ ને અનસોશિયલ ને કે એન્ટી સોશિયલ ને શબ્દ છે એ સોશિયલ નું વિરોધી અસામાજિક તત્વો એમ કેવું છે તો તો એક ખોટો જવાબ હોય એ છે બી 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 સોશિયાલિસ્ટ આવે જ નહીં ધ રોંગ આન્સર બી ખોટામાં ખોટો જવાબ છે અચ્છા તો હવે અનસોશિયલ કહેવાય કે એન્ટી સોશિયલ કહેવાય તો એ ખબર હોવી જોઈએ અસામાજિક તત્વો માટે અંગ્રેજીમાં શબ્દ છે એન્ટી સોશિયલ કયો શબ્દ છે એન્ટી સોશિયલ અસામાજિક તત્વો છે એ કેવાયુ લુહાર શું વાપરશે તો હવે વાપરશે લુહાર આમાંથી શું વાપરશે ઉપરના જ ઓપ્શન છે એટલે હવે તમને આવડવું જોઈએ કે લુહાર શું વાપરશે સ્મિથ આ છે બેલોઝ તો લુહાર શું વાપરશે કયો બ્લેક સ્મીથ ડી બેલો ધમણનો ઉપયોગ કરશે આગ ને પેલા લોખંડ પીગાળવા માટે જે ધમણ હોય હવા માટે ઓક્સિજન આવે હમણાં જ આપણે ઓક્સિજન નું જોયું કે ઓક્સિજન થી ફાય બર્ન થાય ઓકે ફૂડ્સ સચ એઝ ફ્રુટ સલાડ્સ ખાલી જગ્યા વિટામિન્સ ટુ ધ હ્યુમન બોડી ફૂડ સચ એઝ અને સલાડ જેવા ખોરાકો આપણા વિટામિન શું કરે છે ખોરાક પ્રિવેન્ટ પ્રોવાઈડ અને પ્રીકોલાઇટ તો એમાં પર્પઝ સૌથી હોપલેસ આન્સર છે પ્રિવેન્ટ એટલે અટકાવવું થાય પ્રીકોલેટ એટલે જમવું 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 એટલે ટપકવું દૂધવું પ્રોવાઇડ એટલે પૂરું પાડવું તો જવાબ શું આવશે આ સલાડ અને ફ્રૂટ આપણા શરીરને વિટામિન્સ પૂરા પાડે છે સો રાઈટ આન્સર ઇઝ સી પ્રોવાઈડ નોટ પ્રિવેન્ટ તેત્રીસમાં સી બધાને આવડ્યું ડી ની આવે ડી તો પ્રિકોલેટ એટલે ચૂસવું જમવું ચૂઝ કરેક્ટ ઓપ્શન વોટ વોટ પંક્ચ્યુએશન માર્ક ઓફ ધ ફોલોઇંગ ઇઝ યુઝ ટુ કનેક્ટ ધ પાર્ટ ઓફ અ કમ્પાઉન્ડ વર્ડ બે કમ્પાઉન્ડ વર્ડ હોય

બે અલગ અલગ શબ્દો જોડવા માટે શું વપરાશે શું આવશે કોલોન આવશે મેહુલભાઈ કોલોન બે અલગ અલગ શબ્દો ને જોડવા માટે કોલોન આવશે મેહુલભાઈ હે મેહુલભાઈ કોલોન શું છે હાઈફન ઇઝ ધ રાઈટ આન્સર

ક્વેશ્ચન જો બધાય પાંત્રી છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ભલે બધા એટલી વાર છે બરાબર પણ બધા કેવા છે સરખા જ છે આ ઉપર ગોળ ટપકું નીચે હાતડા જેવું ટપકું એટલે કે ઉપર પૂર્ણ વિરામ ને નીચે અલ્પિરામ એને શું કહેવાય એ કોમા બી કોલોન સી સેમિકોલોન અને ડી ઇન્વર્ટેડ ઇન્વર્ટેડ કોમા શું કહેવાય ચાલો પાત્રીસ છત્રીસ સાડત્રીસ બધાનો જવાબ હરખો જ આવનો પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ની વન આડત્રી ઓગણચાલીસ બધાનો જવાબ હરખો છે એ ખરખા જ પૂછાયેલા છે ઈ ના ઈજ પાંત્રી છત્રી સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ બધાનો જવાબ એક સરખો આવશે હમ આ ટૂંકમાં જો બે ટપ એક એક ખાતડા જેવું ટપકું હોય ને તો કોમા કહેવાય આ ખાલી ગોળ ટપકું હોય તો ફૂલ સ્ટોપ કહેવાય બે ગોળ ટપકા ઉપર નીચે હોય તો કોલન કહેવાય એક ટપકું ગોળ ને એક ખાતડા જેવું હોય તો એને સેમી કોલન છે એ કહેવામાં આવે છે એટલે પાત્રી છત્રીસ આડત્રીસ આડત્રી બધાનો જવાબ શું થશે સેમી કોલન એટલે કે સી જવાબ આવશે કલ્પેશભાઈ બધા છે એ યસ કોમા કોલન ને સેમી કોલન વેરી ગુડ પરમાર કલ્પેશભાઈ ડિઝાઇન કરીને પણ બતાવી વેરી ગુડ હમ હવે મૂક્યું સેમી કોલન છે જુઓ આ સેમી કોલન છે એ કે વાય સો હાઉ વોઝ અવર લેકચર સો ઇટ વોઝ અવર લેક્ચર આજે તમને પીપીટીમાં ન આપી શક્યા એ બદલ આઈ કેન ક્રેક એક્ઝામ બધી માફી ચાવું છું આ હવે પછી આપણા બધા જ લેક્ચર પીપીટીમાં જશે હવે આપણે પેલી સિરીઝ પણ શરૂ કરીએ છીએ આ પૂછાયા તા એ જ પ્રશ્નો નહીં હવે બધા જ પ્રશ્નો આપણે લઈ અને તમારી વોકેબલરી દિવસે ને દિવસે વધુ સ્ટ્રોંગ થાય એ માટે આપણે પ્રયત્નશીલ છીએ ઇફ યુ હેવ એની સજેશન દેન યુ કેન ગીવ મી ઇફ યુ હેવ એની ક્વેશ્ચન યુ આસ્ક ફ્રીલી આઈ એમ હેપી ટુ હેલ્પ ડુ યુ હેવ એની ક્વેશ્ચન વુડ યુ લાઇક ટુ શેર એનીથિંગ

પૂછવું હોય તો યુ કેન આસ્ક મી ઓન માય મોબાઈલ નંબર ઓલ્સો પીડીએફ તો બધાની છે ને બધાની પીડીએફ મૂકી દઉં છું બધાની પીડીએફ મૂકી દઉં છું જો અને છતાં પણ કોઈ ન મળી હોય તો મને કહેજો કે નથી મળી હમ એ ને ને કન્ફ્યુઝન એસ ને સી ના કન્ફ્યુઝન ના વિડીયો છે એનો પહેલો જ એપિસોડ આપણે છે એ સોમવાર અથવા મંગળવારે બરાબર આપણે મૂકશું પહેલો એપિસોડ એને ઈ કન્ફ્યુઝન એસ ને સી નું કન્ફ્યુઝન એ બધું આવી જશે પણ આપણે આજુબાજુ આપણે ધારશું તો કદાચ પચીસ પણ ન થાય પણ આ તો કહીએ કે મેક્સિમમ પચીસ છે એ થશે કદાચ અને એ આપણે મંગળવારથી શરૂ કરીએ છીએ રેગ્યુલર દર અઠવાડિયે આપણે ત્રણ કે ચાર જેટલા લઈ શકશું એટલા લેશું પરીક્ષા તમારી છે ફેબમાં ઓકે અહીંયા સુધી રાખીએ ગુડ નાઇટ શબા કેફ શુભરાત્રી ટેક કેર ઓફ યોર સેલ્ફ જય મોગલ જય શ્રી કૃષ્ણ આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર ગુડ નાઇટ સ્લીપ વેલ